विषय नाम चैप्टर एक भागीदारी विषय प्रवेश दाखला नंबर 10 रघुवीर की आखर की मूड़ी ₹80,000 है जेमा चालू वर्ष ना उपाड़ना 12,500 अने नफा ना ₹17,800 की असर आपेल छे। एनो मतलब है के 12,500 उपाड़ना अने 17,800 नफा की रकम छे એની અસર આપ્યા પછી આખરની મૂડી 80,000 છે। શરૂઆતની મૂડી પર વાર્ષિક 6% લખે આપણે વ્યાજ કેટલું થાય એ શોધવાનું છે। તો દાખલાની અંદરમાં આપણે મૂડી પર વ્યાજ શોધવાનું છે અને ખાસ યાદ રાખવું શરૂઆતની મૂડી ઉપર જ વ્યાજ શું થાય। અહીંયા તો લખેલું છે કે શરૂઆતની મૂડી પર વ્યાજ, જો લખેલું ન હોય તો પણ શરૂઆતની મૂડી પર જ વ્યાજ શોધી શકાય। આખરની મૂડી એટલે તો વર્ષના અંતે જે મૂડી છે એનું વ્યાજ શોધવાનું નથી, આપણે જે શરૂઆતની મૂડી હોય એના ઉપર જ વ્યાજ શોધવાનું થાય। તો દાખલાની અંદરમાં આપણને ક્યાંય પણ શરૂઆતની મૂડી આપેલી નથી, તો શરૂઆતની મૂડી પર વ્યાજ શોધવું હોય તો સૌ પ્રથમ આપણે શરૂઆતની મૂડી શોધવી પડે। હવે આપણે દાખલાની અંદરમાં બે વસ્તુ આપેલી છે, અહીંયા એક તો ઉપાડ છે અને બીજું નફો છે। હવે આ ઉપાડ અને નફો છે એના વિશે આપણે વાત કરી ગયા છે અગાઉ કે શરૂઆતની મૂડી એટલે બાકી આગળ લાવ્યા, તો શરૂઆતની મૂડીની અસર આપણે આપીએ છીએ, આખરની મૂડીની અસર આપણે ક્યારે આપેલી નથી। આપણે અહીંયા ઉલટો ક્રમ જાળવવાનો રહેશે, જોઈએ પહેલા। જેમ કે શરૂઆતની મૂડી હોય તો એમાં ઉપાડ પ્લસ થાય કે માઇનસ થાય, તો કે માઇનસ થાય। શરૂઆતની મૂડી હોય તો એમાંથી ઉપાડ ઘટે એટલે આપણે શરૂઆતની મૂડીમાંથી ઉપાડ શું કરશું, તો કે માઇનસ કરવાના છીએ। શરૂઆતની મૂડીમાંથી ઉપાડ બાદ થાય અને નફો, તો કે મૂડીમાં વધારો કરે તો નફો શું થાય, પ્લસ થાય। ફરી પાછું એક વાર કહું છું, શરૂઆતની મૂડીમાં ઉપાડ ઘટાડો કરે એટલે માઇનસ કરશું અને નફાથી મૂડી વધે છે એટલે નફો આપણે પ્લસ કરવાના છે, પણ કેમાં, શરૂઆતની મૂડીમાં। અહીંયા આપણી પાસે શરૂઆતની મૂડી તો છે નહીં, તો ઉલટાવવાનું, આપણી પાસે શું છે, આખરની મૂડી। તો આખરની મૂડીમાં હવે ઉપાડ શું કરવાનો, તો કે વ્યસ્ત ક્રમ જાળવવાનો, જે માઇનસ થતું હતું એ આપણે પ્લસ કરી દેશું અને નફો જે પ્લસ થતો હતો એ આપણે માઇનસ કરી દેશું, તો આપણને શરૂઆતની મૂડી મળે। ફરી પાછું એકવાર કહું છું, શરૂઆતની મૂડીમાં ઉપાડ માઇનસ થાય, અહીંયા આપણે આખરની મૂડી છે એટલે પ્લસ કરશું। શરૂની મૂડી જોતી હોય, શરૂની મૂડી પરથી આખરની મૂડી જોતી હોય તો આ ક્રમ યાદ રાખો, એનાથી ઉલટો, તો શરૂની મૂડી જોતી હોય તો આખરની મૂડી એમાં ઉપાડ છે આપણે ઉલટો ક્રમ એટલે કે પ્લસ કરીશું, પ્લસ ઉપાડ, અને નફો જે પ્લસ થતો હતો એ આપણે માઇનસ કરીશું, માઇનસ નફો। જો શરૂઆતની મૂડીમાં ઉપાડ માઇનસ હોય સામે જાય એટલે પ્લસ થઈ ગયા, શરૂઆતની મૂડીમાં નફો પ્લસ હોય સામે જાય એટલે માઇનસ થઈ ગયા, બરાબર, તો આપણને શરૂઆતની મૂડી મળે। તો હવે આપણે આની રકમો લખીએ, તો આખરની મૂડી 80,000 પ્લસ ઉપાડ 12,500 એટલે રૂપિયા આવશે 92,500 માઇનસ નફો 17,800, તો 17,800 રૂપિયા આપણે બાદ કરીએ તો આપણને મળશે શરૂની મૂડી। શરૂની મૂડી છે આપણી 74,700, આપણી શરૂની મૂડી મળી,
હવે એના ઉપર આપણે વ્યાજ ગણવાનું છે. વ્યાજની રકમ ગણવા માટે આપણે 6% વ્યાજ ગણવાનું છે. તો આના 6% કરશું આપણે. તો શરૂની મૂડી પર વ્યાજ બરાબર શરૂની મૂડી પર વ્યાજ બરાબર શરૂની મૂડી છે 74,700 ગુણાકારમાં આપણે 74,700 છે એના 6% કરવાના છે એટલે 6 × 100 તો આ મીંડા મીંડા ઉડાડી દઈએ તો 747 × 6 કરીએ એટલે જવાબ આવશે 4,482. આ આપણી શરૂઆતની મૂડી પર વ્યાજ છે એ રકમ મળશે. ખાસ યાદ રાખવું જે આ સૂત્ર આપણે બનાવ્યું છે એ સૂત્ર છે તમારે યાદ રાખવાનું છે. એમાં ભૂલ ન પડે એ ખાસ જોવું. જો ખરેખર આમ હોય આપણે નોંધ રાખીએ છીએ ખાલી કે શું કામ આવું કર્યું તો શરૂની મૂડી હોય ને એમાંથી ઉપાડ બાદ થાય અને નફો પ્લસ થાય. જો શરૂની મૂડીમાં ઉપાડ માઇનસ કરીને નફો પ્લસ કરીએ ને તો આપણને આખરની મૂડી મળે. પણ અત્યારે આપણે શું શોધવું છે તો કે શરૂની મૂડી. શરૂની મૂડી શોધવી હોય તો ઉપાડ અને નફાને બંનેને ક્યાં જવા દેવા પડે સામે. તો અહીંયા આખરની મૂડી છે એમાં ઉપાડ બરાબરની સામે છે એટલે પ્લસ કરીએ આપણે અને નફો પ્લસ છે સામે છે એટલે માઇનસ થશે. તો આ રીતે આપણું જે સૂત્ર છે સામેની બાજુ જે આ લખેલું છે એ રીતે આપણને આ સૂત્ર મળે છે. અને આ જ દાખલો તમે બીજી રીતે એટલે કે મૂડી ખાતું બનાવીને પણ શોધી શકો. પણ મૂડી ખાતું બનાવવામાં થોડી અઘરી રીત પડે અને આ સરળ રીતે તમે દાખલો કરી શકશો. આના જેવું એક ઉદાહરણ પણ છે ચોપડીની અંદરમાં ખાસ એ ઉદાહરણની પ્રેક્ટિસ કરી લો જેથી કરી અને તમને આ સરળ દાખલો છે એ વધુ દ્રઢ બને.